તો બ્રેકમાં આપનું સ્વાગત છે. બસ ભારતીય માર્કેટ્સ ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છે. એકદમ ફ્લેટ ક્લોઝિંગ આજના દિવસે જોવા મળશે તેવું લાગે છે. ઓલમોસ્ટ તમે જુઓ 22,050ને જાળવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે 27 પોઈન્ટ ઉપર, અને બેંક નિફ્ટી પણ એકદમ ફ્લેટ છે 0.06% આસપાસની મજબૂતી. 46,600ને ઉપર ક્લોઝ આપવાની કોશિશ અહીંયા થઈ રહી છે. આજે નો ડાઉટ એક રિકવરી આવતી જોવા મળી, પણ એ રિકવરી એટલી કંઈ ખાસ મજબૂત હતી નહીં એટલા માટે તઈને પરિસ્થિતિ. સો યસ, ક્લોઝિંગ તમારા સ્ક્રીન પર એક વખત જુઓ. પ્રોવિઝનલી લોક થયા છે 0.12% આસપાસની મજબૂતી નિફ્ટીમાં અને 0.05%ની મજબૂતી બેંક નિફ્ટીમાં. મિડકેપ અને સ્મોલ કેપ આજે દિવસભર જબરદસ્ત સ્વિંગ્સ બતાવ્યા મિડકેપ અને સ્મોલ કેપે. પહેલાં તમે સ્મોલ કેપ જુઓ, જે આજના હાઈ બન્યા હતા એક સમયે 14,927, ત્યાંથી ફરી નીચે આવ્યા. અને તમે મિડકેપમાં તમે પરિસ્થિતિ જુઓ, ઉપલા સ્તરો પર ગયા હતા આપણે, એ 46,847 સુધી ગયા હતા અને ત્યાંથી પછી ફરી એકવાર નીચે આવ્યા. સો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને જોવા મળી રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજના દિવસે કારોબાર તમને બનતા જોવા મળ્યા ઓવરઓલ. અને વોલેટિલિટી ઇન્ડેક્સમાં પણ સ્વિંગ સારા હતા. 14,062 પછી છેલ્લે ફરી 13,69 લો બનાવ્યા અને ક્લોઝ 13,87 છે. એટલે 14 નીચે ફરી એકવાર વોલેટિલિટી ઇન્ડેક્સનું પણ ક્લોઝ તમને બનતું જોવા મળે છે. ફ્લેટ એકદમ ક્લોઝ તમને આજના દિવસનું બનતું જોવા મળ્યું. તો ભારતીય માર્કેટ્સના ક્લોઝને તો પછી આપણે આગળ વધારે ચર્ચા કરીશું, રેટ સેટલ થઈ જવા દઈએ, પણ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને આગળ વધારીશું. રવિ આપણી સાથે જોડાયેલા છે. મેટલ સ્ટોક્સમાં એક્શન હતું, જે ચીન ફરી એકવાર મે બી પોસિબલ છે જે સમાચારો ત્યાંથી આવ્યા એને કારણે થઈને. પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલ વધારે ખાસ મજબૂત હતો, જે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના સારા ગ્રોથના આંકડાઓ સામે આવ્યા છે. પ્લસ બ્લૂમબર્ગની એક ઇનપુટ પણ સામે આવી છે, જેના કારણે થઈને સ્ટોકમાં સારું એક્શન આપણને જોવા મળેલું છે. સો ટાટા સ્ટીલ અને બાકી કોઈ મેટલ કાઉન્ટર્સ તમને પસંદ હોય તો અહીંયા જરૂરથી આઈ થિંક કે મેટલ સ્ટોક્સમાં આજે ઘણી સારી રિકવરી હતી. પર્ટિક્યુલર જે ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ ડેટાની એક્સપેક્ટેશન્સ ઘણા નીચે આવવાની હતી, પણ એને પ્રિવિયસથી પણ સારા ડેટા આપ્યા. હાલાકી જો તમે રિટેલ સેલ્સના આંકડાઓ જુઓ કે ચાઇનાનો હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ, અનએમ્પ્લોયમેન્ટ રેટ બધું વધ્યું, તો આઈ થિંક એના હિસાબે આમ મિક્સ ડેટા રહ્યા. પરંતુ મેટલ્સનું જે સ્ટ્રોંગલી કોરિલેશન છે એ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ સાથે છે, તો એના હિસાબે આજે મેટલ્સમાં સુધારણો હતો. પણ લાસ્ટ રિંગ સેશનમાં ચાઇનામાં જોઈએ તો એને જ્યારથી મેટલ્સના પ્રોડક્શનના સિલેક્ટિવ કટની વાત કરી, એમાં સ્ટીલ અને કોપરની, તો ત્યારબાદ આ ભારતીય કંપનીઓ ઘણી ઉત્સાહમાં છે. કારણ કે જો ચાઇના આ કેપેસિટી ઓછી કરે છે તો એ ભારતનું વિશ્વ બજારમાં એક મોટું કોમ્પિટિટર છે. સેકન્ડ, આપણે એના ઉપર જે એડોક ડ્યુટી નાખી છે એના હિસાબે કંપનીઓ ઘણું સફર કરી રહી છે. પરંતુ હવે જો એક લેવલથી ઉપર પ્રાઇસ જાય તો બ્રેક ઇવન ઉપર રહેવાની થોડી શ્યોરિટી આવે. તો આના હિસાબે આજે પૂરું મેટલ સેક્ટર છે એ સારા એવા સ્ટ્રેન્થ સાથે કારોબાર કરી રહ્યું હતું. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને જેએસપીએલ ત્રણે લીડર્સમાં સારી રીતે જે હતી. હાલાંકિ ફંડામેન્ટલ વાઇઝ આઈ થિંક કે જેએસડબલ્યુ સ્ટીલ મને કમ્પેર ટુ ટાટા સ્ટીલ વધારે બેટર લાગી રહ્યો છે. રીઝન એ છે કે જેએસડબલ્યુ સ્ટીલમાં જે કેપેસિટી છે અને ક્વોલિટી ઓફ પ્લાન્ટ છે, ડેફિનેટલી ટાટા સ્ટીલ પોતે એક લીડર છે. પરંતુ એને જે સૌથી મોટું પ્રોબ્લેમ પડે છે, યુરોપિયન ઓપરેશન્સમાં સતત લોસ આવી રહ્યા છે, ત્યાં એબિટા નેગેટિવ હજી પણ કંપની છે. તો એના હિસાબે જે ડોમેસ્ટિક બિઝનેસમાં જે સ્ટ્રોંગ કંપની છે ત્યાં ફોકસ કરવું જોઈએ. સેકન્ડ, એમના ઉપર એમના મેન્સ ચેર ઉપર રેપ એલિગેશન્સ પણ હતા, એ પણ આજે સવારે મુંબઈ પોલીસે ક્લીન ચીટ આપી છે. તો આગળ જતાં મને એવું લાગી રહ્યું છે કે જેએસડબલ્યુ સ્ટીલ સારું કવર કરી શકે. આજનું ક્લોઝિંગ 800 આસપાસ હતું. તબક્કાવાર 850 થી લે 800 વચ્ચે ખરીદી કરો. અત્યારે 50%, થોડા કરેક્શન 760 આસપાસ બીજા 50%, એ રીતે બે તબક્કામાં સ્ટોકને ખરીદી કરો. 940 સુધીનો વાર્ષિક ટાર્ગેટ રહેશે. શોર્ટ ટર્મમાં જો તમે ખરીદી કરતા હોય તો કરંટ માર્કેટ પ્રાઇસ 800 આસપાસ શોર્ટ ટર્મ ટ્રેડર્સ ખરીદી કરી શકે છે. 777 વુડ બી સ્ટોપ લોસ. ટાર્ગેટ ઉપર 842નો રહેશે. ઓકે, 842ના લક્ષ્ય તમને અહીંયાથી ખાસ આગળ જતાં જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક આપણે જેની ચર્ચા કરવી છે તે છે LIC. LIC ખાસ એટલા માટે આપણા ફોકસમાં છે રવિ, કારણ કે આજે સમાચાર હતા સરકારે મંજૂરી આપી એમના એમ્પ્લોઈઝને બેનિફિટ માટે થઈને કે એમના સેલરીમાં વધારો આવે. પણ આ સ્વાભાવિક છે કે કંપનીના ખર્ચમાં વધારો કરે અને એના માટે થઈને સ્ટોકમાં ઘટાડો જોવા મળેલો છે. પણ જે પ્રકારની હિસ્ટ્રી રહી છે, પ્લસ હમણાં જ હાઈ બનાવ્યા ત્યાંથી તમે જોવા જાઓ તો 20% ઘટાડો છે હાઈઝથી, એટલે સાઇઝેબલ ઘટાડો આવી ચૂક્યો છે. સો એક ખરીદી કરવાની તક હવે બને. ઝડપથી સેન્ટિમેન્ટમાં એટલે થોડું ઘટાડો થયો, કારણ કે આ કંપની લિસ્ટેડ છે, કંપનીનું મેનેજમેન્ટ અલગ છે, છતાં માર્કેટને ક્વેશ્ચન માર્ક છે કે એનું ડિસિઝન એમ્પ્લોઈઝના સેલરીનું ગવર્મેન્ટ કઈ રીતે લે. તો આઈ થિંક આમ PSU કંપની છે તો આજે ઘણા લોકોને ખ્યાલ આવ્યો છે
એલઆઈસીમાં જે પ્રમોશન કે જે વધારો આવશે એનું પણ ડિસિઝન ગવર્મેન્ટના હાથમાં છે, તો થોડી એમને નિરાશા રહી. કારણ કે આ વધારો આમ જોઈએ તો મીન્સ જે એલઆઈસીની જે ટોટલ કોસ્ટ છે એમાં એમ્પ્લોય કોસ્ટનો સૌથી મોટો રોલ હોય છે, અને એમ્પ્લોય કોસ્ટ એની ઇન્ડસ્ટ્રી કરતાં હાઈએસ્ટ મીન્સ કે 20-22% વધારે હશે. એમાં પણ આજે જે વધારો આવે એડોપ થશે તો એના હિસાબે આગળ જતા ક્વાર્ટરમાં, કારણ કે આનું જે પ્રોફિટેબિલિટી જો એલઆઈસીની જો તો ઘણી વોલટાઇલ રહી છે, જેટલા ક્વાર્ટર્સ આવે એના પ્રોફિટમાં મીન્સ કે ડાઉન લાઇનમાં ઘણો મોટો ચેન્જીસ હોય છે, લાઇક કોઈ વાર 5000 કરોડ, કોઈ વાર 200 કરોડ, એ રીતેના ચેન્જીસ હોય છે. તો આઈ થિંક એમાં સૌથી મોટો રોલ એમ્પ્લોયની કોસ્ટ છે જે વધશે, તો આઈ થિંક આગળ જતાં થોડું પ્રોફિટેબિલિટી અને ઈપીએસમાં ઘટાડો આવશે. એનું આજ રિએક્શન આવી ચૂક્યું છે, 900 આસપાસનું બેઝ લાઇન હતી ત્યાં આવી ગયો છે શેર થોડું, મીન્સ કે ત્યાં કારણ કે ગવર્મેન્ટ અલાઈન છે, પ્રાઇમ મિનિસ્ટરે 2-3 વાર સંસદમાં પણ ઉલ્લેખ કર્યો છે, તો ઇલેક્શનનું થોડું કોરિલેશન પણ બેસી જશે. તો મારા મત મુજબ થોડું 3-4 મહિનાનું જો આઉટલુક હોય તો ત્યાં ખરીદી કરો, ઘટાડે ખરીદી કરતા રહો એક્યુમ્યુલેશનની પદ્ધતિથી. નિયર ટર્મ જે સ્ટોપ લોસ એનો આવશે 842-843 આસપાસ, સપોર્ટ સ્ટ્રોંગ છે, એ સ્ટોપ લોસ થોડો દૂર થશે એટલે શોર્ટ ટર્મ ટ્રેડર્સ જે છે એ અવોઇડ કરે, થોડું મીડિયમ ટર્મ ટ્રેડર્સ છે એ ત્યાં ખરીદી કરી શકે છે. ફરીથી મારા હિસાબે ત્યાં 988 સુધીના લેવલ પોસિબલ છે. હજુ તો આના ડિવિડન્ડ પોટેન્શિયલ પણ છે, એ પણ આપણે ખાસ ચર્ચા કરવી જરૂરથી. અને આમ જોઈએ તો આમાં મને નથી લાગી રહ્યું કે ટીલ ઇલેક્શન કોઈ મોટું ઓએફએસ કે એવું કંઈ અનાઉન્સ થાય, કારણ કે સૌથી મોટું આમાં હેંગઓવર છે, ગવર્મેન્ટનો સ્ટેક જે છે, પ્રમોટરનો જે સ્ટેક છે એ હાયર છે. અત્યારે 4-5 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ 4-5 વર્ષ પછી પણ ગવર્મેન્ટ એક સાથે આઈ ઓફ નહીં કરી શકે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે પોસ્ટ ઇલેક્શન કે પોસ્ટ જે બજેટ આવશે એમાં નવા કેપેક્સ ટાર્ગેટમાં એલઆઈસીનો રોલ ઘણો હશે. આ કેપેક્સ સ્માર્ટ હશે, આ કેપેક્સ અત્યાર સુધી ઓએફએસ કે ડિસ્કાઉન્ટ સેલ નહીં હોય, કારણ કે જે રીતે એની અસેટ છે, ખાલી એની તમે રિયલ એસ્ટેટ હોલ્ડિંગ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે એલઆઈસીની શું વેલ્યુ છે. તો લાંબા સમય ડેફિનેટલી વેલ્યુ અનલોક કરશે આ કંપની, પણ અત્યારે નિયર ટર્મમાં ટીલ ઇલેક્શન કોઈ મોટા ઉછાળાની આશા ના રાખતું છે. અને સર એક રિક્વેસ્ટ, સ્ટોપ લોસ તમે અહીંયા શું કહ્યું એલઆઈસીમાં? 842 સ્ટોપ લોસ સાથે તમારે નજર રાખવાની રહેશે આ સ્ટોક પર્ટિક્યુલરલી. ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ તમને બનતો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ અમારા લિસ્ટમાં છે તે છે લુપિન. ઓબ્વિયસલી 1.5% મંદી તમને આજના દિવસે સ્ટોકમાં જોવા મળી હતી, અને યુએસએફડી એનું એક ટેગ છે, જતા જતા છેલ્લે છેલ્લે મને લાગે છે કે અમુક ફાર્મા કંપનીઓને પરેશાન કરી રહ્યું છે, અને એમાંથી એક છે લુપિન. ઔરંગાબાદ ફેસિલિટી માટે એક ઓબ્ઝર્વેશન આવ્યું છે, કંપનીએ એમ કહ્યું છે કે બહુ જલ્દી સોલ્વ કરીશું, પણ ડેફિનેટલી આજના દિવસે એક રિએક્શન હતું સ્ટોકમાં. સો આને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ આપણે લુપિન? જરૂરથી બધું જ રોકાણ અત્યારે સનફાર્મા ઉપર જઈ રહ્યું લાગે છે. સનફાર્મા કોઈ પણ જોઈએ તો દિવસે મંદી નથી આવતી, ત્યાં તેજીને તેજીનો ટોન છે. તો બેઝિકલી જોઈએ તો આઈ થિંક લુપિનમાં જે આજે એક ઓબ્ઝર્વેશન, આઈ થિંક માર્કેટ એટલું બધું લે નહીં, પણ અત્યારે માર્કેટનું પ્રોબ્લેમ શું છે કે માર્કેટમાં પહેલાં એવું હતું કે મીન્સ આપણે કદાચ પહેલાં જ શોમાં ચર્ચા કરી હતી કે માર્કેટનો રૂખ અત્યાર સુધી એવું હતું, નો નેગેટિવ મીન્સ પોઝિટિવ, કે કોઈ નકારાત્મક ન્યૂઝ ના આવે તો કંપની સ્ટોક છે એ પોઝિટિવ થાય. આ વર્ષે હવે વ્યૂ ચેન્જ થઈ ગયો છે, અત્યારે નો પોઝિટિવ મીન્સ નેગેટિવ, મીન્સ કે કંઈ પોઝિટિવ સમાચાર ના આવે તો આઈધર કન્સોલિડેશન કરે કે કરેક્શન કરે. લુપિન શોર્ટ ટર્મમાં ઘણું ચાલુ છે, અને પર્ટિક્યુલર ઔરંગાબાદ ફેસિલિટીને લઈને આગળ જતા 6-7 વાર ઇન્સ્પેક્શન થયા છે, અને એક પણ ઇન્સ્પેક્શનમાં કંપની સક્સેસફુલી પાર નથી થઈ. છેલ્લે એક તો એક ઓબ્ઝર્વેશન આવી ગયું, મારા હિસાબે આ મીન્સ કે કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નહીં હોય, અને આગળ જતા કદાચ આને જ્યારે ત્યારે જો આ એક VI-નું સ્ટેટસ હોતે તો આઈ થિંક એ એક પોઝિટિવ હોતે, મીન્સ કે વોલેન્ટરીલી એક્શન ઇનિશિયેટેડ, એ સ્ટેટસ નથી મળ્યું. એને ફોર્મ 483 છે, તો જો આ પ્રોસિડરલ છે કે નથી પ્રોસિડરલ એ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. પરંતુ એક ઓબ્ઝર્વેશન્સમાં મારા હિસાબે આટલું મોટું રિએક્શન પોસિબલ નથી. આઈ થિંક એ જે 1550-1560થી સ્ટોક ચાલતો અને થોડી એક્ઝાગરેટ થઈ જઈ હતી એ બાદનું આ પ્રોફિટ બુકિંગ માનવું જોઈએ. થોડા ડીપની રાહ જુઓ, જો તમને ડીપમાં મળે છે 1550-60 આસપાસ તો તમે 1470ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકો છો. મીડિયમ ટર્મ મીન્સ કે એકાદ મહિનામાં જે ટાર્ગેટ છે એ તમને ઉપર 1740 સુધીના બનતા જોવા મળી શકે. પણ વધારે જો કન્વિક્શન સાથે જવું હોય તો ફાર્મા સેક્ટરમાં કરંટ પ્રાઇસ ઉપર કે વેલ્યુએશન ઉપર મારા મત મુજબ ગ્લેનમાર્ક વધારે સ્ટ્રોંગ છે,
જે ગ્લેનમાર્ક લાઇફમાં એને ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને નિર્માને જે સ્ટેક પોતાનો વેચ્યો છે, આઈ થિંક ઘણું મોટું અનલોક ઓપોર્ચ્યુનિટી ગ્લેનમાર્કમાં બની રહી છે. સો આના કરતાં ગ્લેનમાર્કને ફોકસમાં રાખો, આવો વ્યૂ તમને અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. સો આ લ્યુપિન માટેની જગ્યા. અચ્છા, હવે તમે નિર્માની વાત કરી તો અમદાવાદની કંપની ટોરન્ટ પાવરની વાત કરી લઈએ. સ્ટોકમાં સારી મજબૂતી હતી. આજે નવો ઓર્ડર મળ્યો છે જે ગ્રીડ કનેક્ટેડ અમુક રિન્યુએબલ એનર્જી માટેનો પાવર પ્રોજેક્ટ છે, જેનું LOA તમને ફાઇનલી મળી ગયું, એટલે લેટર ઓફ અવોર્ડ આ ફાઇનલી મળી ગયું, અને જેના કારણે થઈને સ્ટોકમાં સારું એક્શન. 7% સુધીની ઓલમોસ્ટ એક સમયની તેજી જોવા મળી હતી. અને જે આ હાઇબ્રિડ પ્રોજેક્ટ છે તેમાં વિન્ડ અને સોલર બંને રહેશે. આ એક સમાચારને લઈને, જેમ તમે પાછલા સ્ટોકમાં કહ્યું કે એક સમાચારને લઈને આટલો મોટો ઘટાડો ના, તેમ અહીંયા પણ આ 300 મેગાવોટના પ્રોજેક્ટને લઈને આટલી મોટી તેજી ના આવે, આ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ પણ છે સાથે સાથે કહીએ. જરૂરથી રેસિડેન્ટ પર બાજુબાજુમાં જ છે ત્રણેય કંપની જે આપણે ડિસ્કસ કરી, તો બેઝિક આમાં જ હોય તો આઈ થિંક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ છે. પહેલાં ડિસ્ક્લેમર, મારા પોર્ટફોલિયો સ્ટોક છે અને જ્યારે મેં મારા પોર્ટફોલિયોમાં 350 લીધું ત્યારે મેં પણ એક્સપેક્ટ નહોતું કરું કે આટલું જલ્દીથી એ 1200 સુધી આવી જશે. બેઝિક એ છે કે એને જે ટોરેન્ટ પાવરને જે પહેલું પોઝિટિવ છે કે ગ્રુપ ક્યારે પણ નેગેટિવ રીતે કે મીન્સ કે આખું ટોરેન્ટ ફાર્મા હોય કે ટોરેન્ટ પાવર ક્યારે પણ એ ન્યૂઝમાં નથી રહેતું અને અર્નિંગ કન્ટિન્યુઅસલી સ્ટેબિલિટી અને સ્ટ્રોંગ અર્નિંગ કંપની આપી રહી છે. મેનેજમેન્ટ થોડું કન્ઝર્વેટિવ છે, એ સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ છે, કારણ કે વધારે ડેટ લઈ અને મોટા એક્સપાન્શન કરવા કે કોઈ પણ સેક્ટરમાં મોટી એક્વિઝિશન, લાઈક એમને જો તો ગ્રુપમાં વચ્ચે નકારાત્મક ન્યૂઝ આવ્યા હતા જ્યારે એમને સિપ્લાના સ્ટેક માટે વાત થઈ રહી હતી, એમને બાય ફોર્ચ્યુનેટલી સ્ટેક જતો કરો, અધરવાઇઝ એની નેગેટિવ ઇમ્પેક્ટ પણ અદાણી આ ટોરેન્ટ પાવર પર આવી જાત. તો આઈ થિંક આ એક મેનેજમેન્ટની જે ફોરવર્ડ લુકિંગ અપ્રોચને લઈ અને જે કન્ઝર્વેટિવ અપ્રોચ છે માર્કેટને પસંદ આવી રહ્યો છે. કંપની સ્ટ્રોંગ છે, અર્નિંગ ગ્રોથ જોઈએ તો આ ક્વાર્ટરમાં જે અર્નિંગ આપી છે એમાં પણ બોટમ લાઈનમાં માર્કેટના અનુમાન કરતાં 60-70 કરોડનો બહુ હાઈએસ્ટ અનુમાન હતી, છતાં એને બીટ કરી અને આગળ જતાં પણ મારું એવું માનવું છે કે આ બીટ કન્ટિન્યુ રહેશે. જે સોલર એમને આ કંપની ડિસ્ટ્રીબ્યુશનમાં પણ છે, જનરેશનમાં પણ છે. ડિસ્ટ્રીબ્યુશન છે સૌથી મોટું પોઝિટિવ પોઈન્ટ છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશનમાં પોતે જ કંપની છે, પર યુનિટ તમે જોશો તો એ 2.5 રૂપિયાથી વધારે મેજરલી કોઈ એનર્જીનો ચાર્જ નથી અને એ 2.5 રૂપિયાથી લઈ અને જે આપણે મીન્સ કે બિલ ચૂકવીએ છીએ 8 રૂપિયા 9 રૂપિયા, એ વચ્ચેનો ટોટલ માર્જિન આ કંપનીને જતો હોય છે. તો જે કંપનીઓ ખાલી પાવર જનરેશનમાં છે કે ખાલી ડિસ્ટ્રીબ્યુશનમાં છે એ કંપનીઓને ઓલવેઝ માર્જિનના ઇસ્યુ રહેતા હોય છે, પણ આ કંપની બંને પોઈન્ટમાં છે તો મારા હિસાબે આને ફોરવર્ડ આઉટલુક સારું છે. હાલાકી આજની જે ઇમ્પેક્ટ છે અને આજના જે ન્યૂઝ છે કનેક્ટેડ નથી, પરંતુ ફંડામેન્ટલ ડેફિનેટલી આગળ જતાં મારા મત મુજબ 1340 સુધીનો ટાર્ગેટ આપી શકે છે. 1100નો સ્ટોપ લોસ રાખી 1160 આસપાસ જો આ સ્ટોક મળે છે તારે ખરીદી કરી લેવી જોઈએ. ઓકે, તો વ્યૂ 1100ના આસપાસના લેવલ્સ ખાસ ધ્યાન પર રાખીને કરવાનું રહેશે. ચાર્ટ તમે જુઓ, આમ પણ ટોરન્ટ પાવર જે પ્રકારે તમે જુઓ છો છેલ્લા ઓલમોસ્ટ આ જોઈ રહ્યા છીએ આપણે 24 અને જાન્યુઆરી ફેબ્રુઆરી આસપાસથી લગભગ સીમિત દાયરામાં છે ચાર્ટ્સ, અને પછી માર્ચમાં પણ 15 દિવસ થઈ ગયા, લગભગ કોઈ સેન્ટિમેન્ટલ ચેન્જ નથી, એટલે 1.5 મહિનાથી નાની રેન્જમાં રહ્યા છે. 1250 ઉપરની તરફ અને 1300 આસપાસ જગ્યા થોડું રેઝિસ્ટન્સ તરીકેની બને છે, જે 52-week high બન્યા હતા ત્યાં આગળ. આગળ વધીએ, નેક્સ્ટ સ્ટોક જે ફોકસમાં છે તે છે માઇક્રોટેક ડેવલપર્સ, એટલે કે લોઢા. આપણે આજે જોઈ રહ્યા છીએ મજબૂતી આવી 11.86% પ્લસ, 1149નો હાઈ બન્યો, 1013ના લો બન્યા, 1120નો ક્લોઝ. મારો પર્સ્પેક્ટિવ એ છે અહીંયા QIPના સમાચાર જે હતા એ તો ફ્રાઈડેના હતા, પણ રિએક્શન સ્ટોકમાં આજે છે. રવિ, જ્યારે જેફરીઝનો રિપોર્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ હતો અને એનો ટાર્ગેટ 3000નો જેફરીઝે આને આપ્યો છે, તો આઈ થિંક એના હિસાબે થોડું વધારે ઉત્સાહિત હતો, કારણ કે કોઈ પણ રિયલ એસ્ટેટ સ્ટોક, એક રિયલ એસ્ટેટ સ્ટોક વિશે જેફરીઝે વાત કરી છે અને એના જે ફંડામેન્ટલ એમને જે વિસ્તૃતમાં ચર્ચા કરી છે, આઈ થિંક કે એ થોડા કન્વિક્શન આપી ગયા સ્ટોકને. અને મેન્સ કોઈ બિઝનેસ પર્સ્પેક્ટિવ નથી કે કાલથી કંપનીના મેન્સ કે સ્ટોક, એમના જે ટાર્ગેટ છે ધ્યાનમાં રાખવા જોઈએ 2030ના છે. 2030 સુધીમાં ઘણો ટાઈમ છે, કારણ કે આ કંપનીઓ ક્વાર્ટરલી પોતાનો વ્યૂ ચેન્જ કરી લેતી હોય છે. ઘણી બધી કંપનીઓ એવી હોય છે જે પોતાનો વ્યૂ આપે છે પરંતુ જલ્દીથી એમને જ્યારે ત્યારે ફંડામેન્ટલમાં ચેન્જ થાય તો એ લોકો તરત જ એનો ટાર્ગેટ કટ કરવામાં કે વધારવામાં પાછી પાની નથી કરતા, તો એ ધ્યાનમાં રાખીને જોવું જોઈએ. આઈ થિંક આજની જે તેજી છે મારા હિસાબે એક્ઝાગરેટેડ તેજી છે, વધારે આ લેવલથી ખરીદીની સ્કોપ નથી બની રહ્યા, કારણ કે એક કોઈ બ્રોકરેજ હાઉસના રિપોર્ટથી એનો કે બિઝનેસ કાલથી 10% વધશે નહીં,
તો આઈ થિંક એ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. જે પોઝિટિવિટી છે એ QIP પહેલાં જે અત્યારે સુધારો છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર માટે સારું છે, કારણ કે હાયર લેવલ પર જ્યારે પ્રાઇસ હોય તો એને ડિસ્કાઉન્ટ રેટ પર પણ સારા એવા લેવલ પર કંપની QIP થ્રુ ફંડ રેઝ કરશે. ફંડ રેઝિંગ એ પોઝિટિવ છે મારા હિસાબે. એ પ્રમાણે જોઈએ તો ફેર વેલ્યુએશન એનું 1030-1032 આ એક બેટર લેવલ છે. જો ઘટાડો મળે છે આઈ થિંક QIPના પ્રાઇસની રાહ જો, કારણ કે જે QIPનો પ્રાઇસ છે સેબીની ગાઈડલાઇન્સ અનુસાર એવરેજિંગથી થશે, અને એવરેજિંગ ડેફિનેટલી આજે 1% ઉછાળાથી નહીં આવે, એવરેજિંગ નીચે આવશે. જ્યારે ત્યારે આ પ્રાઇસ નીચે આવે એવરેજિંગનો અને તમને જ્યારે આ ન્યૂઝ મળે અને કરેક્શન આવે છે તો મારા હિસાબે લાંબા સમય માટે ખરીદી થઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું મેગ્રોટેક ડેવલપર્સ માટે થઈને આ સલાહ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચા આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.